નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથી જે બ્રિજ કોર્સ કાર્યક્રમ અંતર્ગત આવેલી છે તેના ચેપ્ટર 2 હિન્દ માતાને સંબોધનનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન ગુજરાતી અને ગણિતની સ્વ અધ્યયન પોથીના અન્ય વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચલો પેલો જ પ્રશ્ન જોઈએ. કમ જે કાવ્ય પંક્તિ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે, તો આ રીતે આવશે. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ, તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. બીજી પંક્તિ જોઈએ. પોષો તમે સૌને શુભ ખાન પાન, બક્ષી સેવા કરે અને સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. ચલો પ્રશ્ન 2. અહીં આપેલા શબ્દોમાંથી આપણે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આવશે સૌની, સમાન માતા સૌએ સમાન, તેથી ના ઊંચ નીચ કોઈ, સૌ તમારા, ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ચલો પ્રશ્ન 3. અહીં એક કાવ્ય પંક્તિઓ આપેલી છે જેના આધારે માગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. તો ઉત્તર જોઈએ. ઉદાહરણ મુજબ આપણે શબ્દ બનાવવાનો છે. ગુજરાત તો ગુજરાતી, તો પંજાબ પંજાબી, બંગાળ બંગાળી, મહારાષ્ટ્ર મહારાઠી, આ રીતે થશે. બીજું જોઈએ. કાવ્યમાંથી એવા શબ્દ શોધીને લખો જેનો વિરોધાર્થી શબ્દ તમે જાણો છો. તો ઉત્તર દક્ષિણ, પૂર્વ વિરોધી પશ્ચિમ, ઉષા સંધ્યા અને પ્રકાશનો વિરોધી અંધકાર. ચલો સમાનાર્થી શબ્દ શોધવાના છે. તો સૂર્ય સૂરજ, ઉદ્યમ મહેનત, મંગલ શુભ, ઉર એટલે હૃદય. પ્રાસયુક્ત શબ્દ, તો ગુજરાતી રાજસ્થાની મરાઠી બધા બોડવામાં સરખા પ્રાસવાળા શબ્દો છે. વાણી પાણી શાણી, રીત પ્રીત નીત. ચલો જંગલમાં પણ મંગલ એટલે શું? તો જંગલમાં પણ મંગલ કહેવતનો અર્થ છે વેરાનમાં પણ આબાદી કરવી. ગુજરાતી પ્રજા એટલે એટલી મહેનતી છે કે વેરાન પ્રદેશને પણ હરિયાળો બનાવી દે, બનાવી શકે છે. બરોબર, અહીં શું લખેલું છે? વેરાન. ચલો આગળ જોઈએ. પ્રશ્ન 4. આપેલા શબ્દો સાથે સંબંધિત ચાર ચાર શબ્દોની જોડ લખો. તો અહીં આપણે ઉદાહરણ આપેલું છે વૃક્ષ સાથે, તો કે પર્ણ ડાળી મૂળ થડ બધું જોડાયેલું છે. તો ભૂમિ સાથે માટી પથ્થર નદી પર્વત. વંદન તો હાથ ભગવાન વડીલ આશીર્વાદ. સંતાન દીકરી દીકરો ઘર માતાની, આ બધા શબ્દો સંકળાયેલા છે. ખોરાક તો ખોરાક સાથે ખોરાક, નિરોગી, કસરત, યુવાન. બાગ તો ફૂલ છોડ ઝાડ થડ, આ રીતે આપણે લખી શકીએ. ચલો પ્રશ્ન 5. નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવો. તો અહીં શબ્દ બનશે દેવભૂમિ, બીજો બનશે ખાનપાન, નિરક્ષર પરસ્પર, કાવ્ય સંગ્રહ અને સંબોધન. ચલો પ્રશ્ન 6. અહીં તમને એક જાહેરાત આપેલી છે જે તમારે ધ્યાનથી વાંચવાની છે. તેના આધારે આપણે પેલો પ્રશ્ન જોઈએ. કરશન કાકાએ બાળ સૃષ્ટિ મંગાવવું હોય તો કેટલા રૂપિયા લવાજમ આપવું પડશે? તો કરશન કાકાએ બાળ સૃષ્ટિ મંગાવવું હોય તો 80 રૂપિયા ભરવા પડશે, અથવા તો 80 રૂપિયા લવાજમ ભરવું પડશે. બાળ સૃષ્ટિ સામે કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? તો બાળ સૃષ્ટિ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ નામની સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે. વિદ્યાર્થીએ બાળ સૃષ્ટિ મંગાવવું હોય તો વાર્ષિક લવાજમ કેટલા રૂપિયા ભરવું પડશે? વિદ્યાર્થીએ બાળ સૃષ્ટિ મંગાવવું હોય તો 40 રૂપિયા વાર્ષિક લવાજમ ભરવું પડશે. બાળ સૃષ્ટિ મહિનામાં તમને કેટલી વખત મળશે? બાળ સૃષ્ટિ મહિનામાં એક વખત આપણને મળશે. લવાજમ એટલે શું? તો લવાજમ એટલે વસ્તુ કે સેવા પેટે ચૂકવવાની થતી રકમ. તમને બાળ સૃષ્ટિ નિયમિત મળતું નથી, આ માટે નિજાણ તમે ક્યાં કરશો? તો અમે બાળ સૃષ્ટિ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સેક્ટર 10 ગાંધીનગરના સરનામે જાણ કરીશું. 7. સંયુક્ત અંક એટલે શું? તો એક અંકમાં એક અંકથી વધારે અંકનું સંકલનને સંયુક્ત અંક કહે છે. બાળ સૃષ્ટિ શબ્દનો અર્થ, તો બાળ સૃષ્ટિ શબ્દ એટલે બાળકોની દુનિયા જેવો અર્થ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના ચેપ્ટર 2 નું સંપૂર્ણ સોલ્યુશન. અન્ય સોલ્યુશનોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે બીજા વિડીયો જોઈ શકો છો.